નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝ સાથે હું સુજઈ જો નાખે મહત્વના સમાચાર તો વહીવટી તંત્રની બેદરકારીના કારણે દાતા તાલુકાના જસવંત ગઢગામે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ટેલિફોનના વારો પણ કાપી ન ખાતા ગ્રામજનો પાણી અને અન્ય સુવિધાઓથી વંચિત રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે દાતા સતલાસના હાઈવે પર આવેલું જસવંત ગઢ ગામ અહીંથી હજારો પગપાળા યાત્રિકો પણ પસાર થાય છે ત્યારે અત્યારે જે ફોર લાઇન રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા 3 માસથી આ કામ ચાલુ છે ત્યારે કામ ચાલુ હતું ને તેમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જે ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન જતી હતી ત્યાં તોડી નખાઈ હતી ત્યારબાદ ગ્રામજનો પીવાના પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે જોકે પાણી પુરવઠા વિભાગ દ્વારા 4 વાર આ પાઇપની મરામત કરવામાં આવી પરંતુ બારેઘડિયા પાઇપ તૂટી જાય છે ગ્રામ લોકો પાણીથી વંચિત રહે છે છેલ્લા 15 દિવસથી ગ્રામજનોને પીવાનું પાણી મળ્યું નથી ત્યારે ઢોઢાખર માટે પણ પાણીની સમસ્યા સર્જાય છે જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે હવે સરકાર પાસે અને વહીવટી તંત્ર પાસે પીવાની પાણીની પાઇપલાઇનનું મરામત થાય તેવું ઈચ્છી રહ્યા છે અમારી બોરની પાણીની બહુ તકલીફ પડે છે અને બોરની લાઈન પણ જાય છે અમારે રોડના અંદર થઈને પાઇપલાઇન કરેલી છે રોડનું કામ ચાલુ હોવાથી અમારા લાઈનો તોડી નાખી બરાબર અમે સાહેબને રજૂઆત કરી બોલાવ્યા પણ એ કે અમારામાંય આવતું નથી બરાબર તમારે પોતાનો ખર્ચો પાડવો પડે બરાબર અમારે તાત્કાલિક જરૂર હતી અમે લગભગ 25-30 હજાર રૂપિયા પોતાનો ખર્ચો કરી નાખ્યો બરાબર પણ એમને કોઈ ના જ પાડી દીધી બિલકુલ જ અમે કોઈ પૈસો આપીએ નહીં ખર્ચ પણ તો જસવંતગઢ ગામમાં જતી પીવાના પાણીની પાઇપલાઇન કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે તૂટી ગઈ હતી જે છેલ્લા 3 માસથી પીવાના પાણીની અગવડી ગ્રામજનો ભોગવી રહ્યા છે ત્યારે પીવાના પાણીની લાઇન સહિત ટેલિફોન વાયરના કેબલો પણ આ કામ દરમિયાન કપાઈ ગયા છે ત્યારે જસવંતગઢના લોકોને પીવાનું પાણીની મોટી સમસ્યા સર્જાય છે જે પ્રકારે આ ટેલિફોનના કેબલ વાયર પણ કપાઈ ગયા છે ત્યારે ગ્રામજનો આ સુવિધાથી પણ વંચિત છે ત્યારે અનેક વાર રજૂઆત કરીને થાકેલા ગ્રામજનો હવે આક્રોશ સાથે સરકાર પાસે સહાય માંગી રહ્યા છે વધુમાં હવે રોડ કામ હાલમાં ચાલુ હોય કામગીરી એની અંદર જો કામગીરી જો કરવામાં આવી રહી છે જે નાણાંના કામ બિલકુલ કમજોર કરવામાં આવે છે કારણ કે અહીંના કોરી લીજ વિસ્તારના હિસાબે ગાડીના અંદર 50-60 ટન લોડિંગ ભરીને ચાલવાવાળી ગાડી અને જો નાળાનું કામ કમજોર થતું હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે નાળું તૂટવાની અને અકસ્માત મોટા થવાની શક્યતા હોઈ શકે છે અને પાણી માટે રિક્વેસ્ટ કરી છે જો હવે મને પાણીના બોર મંજૂર કરવાની વાત થઈ ગઈ છે બોર બની જાય તો એક બોરથી પણ ગામને પાણી પૂરું પડી શકે એમ નથી કારણ કે 5000ની વસ્તીવાળું મારું ગામ છે અને એક બોરથી કશું થાય એમ નથી એના સિવાય પણ મારે પાઇપલાઇનની જરૂર પડશે જ અને પાઇપલાઇન એ લોકોને મને કરી આપવી પડશે એ લોકો નહીં કરે તો મારે સરકારમાં અગાઉ લેખિત રજૂઆત આપવી પડશે માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીને કારણે જસવંતગઢના ગ્રામજનો હાલ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અનેક વાર રજૂઆતો ઉત્પન્ન થઈ છે જોકે અંતરિયાળ વિસ્તારમાં ગામ હોય આ ગ્રામજનોનો સાદ કોઈ સાંભળતું નથી તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી ત્યારે હવે ગ્રામજનો પીવાના પાણીની સુવિધાઓ મામલે આક્રોશમાં છે ત્યારે હવે જોવું રહ્યું કે આ ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા ક્યારે હલ થશે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ